ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? શ્રી સીકે ગોહિલ પ્રાઇમરી સ્કૂલના ડિજિટલ ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6માં ગણિત વિષયની અંદર ચેપ્ટર 12 ગુણોત્તર અને પ્રમાણ વિશેની સમજૂતી મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર તમારા માટે નવું છે પણ ખૂબ જ સહેલું છે. તો સૌથી પહેલાં ગુણોત્તર કોને કહેવાય તેના વિશેની સામાન્ય સમજ આપણે મેળવીશું. ગુણોત્તર એટલે કે કોઈ પણ બે વસ્તુ છે અથવા તો બે રાશિ છે, એ કેટલા ગણી એક કરતાં બીજી છે, એ કેટલા ગણી મોટી છે કે નાની છે, તેની જે સમજૂતી દર્શાવે તેનું જે માપ હોય તેને ગુણોત્તર કહેવામાં આવે છે. તો આ વસ્તુને આપણે એક સામાન્ય ઉદાહરણ દ્વારા સમજીએ કે ધારો કે પેનની કિંમત 10 રૂપિયા છે અને પેન્સિલની કિંમત 2 રૂપિયા છે. તો આપણે એવું કહી શકાય કે પેન્સિલ કરતાં પેનની કિંમત 5 ગણી છે, કારણ કે પેન્સિલની કિંમત 2 રૂપિયા છે, પેનની કિંમત 10 રૂપિયા છે. તો પેન્સિલની કિંમત ઓછી છે અને પેનની કિંમત વધારે છે, તો કેટલા ગણી ઓછી છે? તો કે 5 ગણી છે. શું કામ 5 ગણી કીધું? બેના ઘડિયામાં 10 ક્યારે આવે? તો કે 5 હોય ત્યારે. એટલા ગણી છે એવું કહી શકાય. તો બે જથ્થાઓની સરખામણી કેટલા ગણા પદમાં કરીએ છીએ, આ સરખામણી ગુણોત્તર તરીકે ઓળખાય છે. હવે કોઈ પણ વસ્તુ ગણિતની અંદર આપણે જોઈએ તો સંકેત દ્વારા રજૂ કરી શકાય છે. તો આવી જ રીતે ગુણોત્તરનો પણ સંકેત છે, એની પણ નિશાની છે કે એમાં તમે ઊભા બે ટપકા કરી શકો આવી રીતે, બરાબર. એને જેમ તરીકે ઓળખવામાં આવે છે અને શું વચાય? જેમ, બરાબર. તો ગુણોત્તર માટેનો સંકેત શું છે? તો કે જેમ. હવે આટલું સમજ્યા પછી આપણે ઉદાહરણ 1 જોઈએ કે લંબચોરસ ખેતરની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે કેટલી છે? તો કે 50 મીટર અને 15 મીટર છે. તો ખેતરની લંબાઈ અને પહોળાઈનો શું શોધવાનો છે? ગુણોત્તર શોધવાનો છે. તો સૌથી પહેલાં એ ધ્યાન રાખવાનું કે કોનો ગુણોત્તર પૂછ્યો છે? તો કે ખેતરની લંબાઈ અને પહોળાઈ. તો અંશમાં પહેલાં જે પૂછ્યું હોય એ અંશમાં લખવાનું અને પછી જે પૂછ્યું હોય એ આપણે છેદમાં લખવાનું. તો ખેતરની લંબાઈ છેદમાં ખેતરની પહોળાઈ, બરાબર. ખેતરની લંબાઈ તમને આપેલી છે 50 અને પહોળાઈ આપી છે 15. હવે જો તમે છેદ ઉડાડશો તો 10 × 5 = 50 અને 3 × 5 = 15, 5 × 5 ઉડી જાય તો જવાબ આવે 10³. હવે આપણને ગુણોત્તર પૂછ્યો છે. તો અગાઉ આપણે જોયું કે ગુણોત્તરનો સંકેત છે જેમ, બરાબર. તો આને જેમ સ્વરૂપે લખવું પડશે તો એનો જવાબ થશે, એટલે કે માગેલો ગુણોત્તર કયો થશે? તો કે 10³, બરાબર. એ એનો આન્સર થશે. ક્લિયર આટલી વસ્તુ? આ એક્ઝામ્પલ પહેલું જે તમને સમજાઈ ગયું, બરાબર. હવે આપણે સ્વાધ્યાય 12.1ની શરૂઆત કરીએ. એક વર્ગમાં 20 છોકરીઓ અને 15 છોકરાઓ છે. તો છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. તો આપણે અગાઉ કીધેલું એમ જ છોકરીઓની સંખ્યા અંશમાં છોકરાઓની સંખ્યા છેદમાં, કારણ કે પહેલાં શું પૂછ્યું છે? છોકરીની સંખ્યા. પછી શું પૂછ્યું? તો કે છોકરાઓની સંખ્યા, બરાબર. આટલું લખી લીધું. હવે છોકરીઓની સંખ્યા કેટલી આપી તમને? તો કે 20. તો અંશમાં આપણે લખશું 20. છોકરાઓની સંખ્યા કેટલી આપી? તો કે 15. તો આપણે છેદમાં 15 લખશું. છેદ ઉડાડશું 5 × 21, 5 × 3 = 15, 5 × 5 ઉડી ગયા. જવાબ આવે 4³. તો એનો ગુણોત્તર શું થશે? 4³, બરાબર. એ એનો આન્સર 4³ એ એનો આન્સર થશે. બીજો એમાં ને એમાં દાખલો છે કે છોકરીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા,
तो छोकरीओ केटली छे 20 छे बराबर कुल विद्यार्थी एटले के छोकरीओ 20 छे अने छोकराओ केटला छे 15 तो कुल विद्यार्थी केटला थासे 35 થાશે ને બરાબર તો 20 ના છેદમાં 35 હવે જો તમે છેદ ઉડાડશો તો જવાબ આવશે 4 ના છેદમાં 7 એટલે એને જેમ સ્વરૂપે લખી શકાય 4 જેમ 7 ક્લિયર ઓકે નેક્સ્ટ દાખલો બીજો વર્ગના 30 વિદ્યાર્થીઓમાંથી 6 ને ફૂટબોલ ગમે છે 12 ને ક્રિકેટ ગમે છે અને બાકીનાને ટેનિસ ગમે છે બરાબર કુલ વિદ્યાર્થી કેટલા છે તો કે 30 છે બરાબર ટોટલ 30 વિદ્યાર્થી છે એમાં 6 ને શું ગમે છે ફૂટબોલ ગમે છે 12 ને શું ગમે છે ક્રિકેટ ગમે છે અને બાકીના અહીંયા જે વૈધા એને શું ગમે છે તો કે ટેનિસ ગમે છે તો પ્રશ્ન એવો છે કે ફૂટબોલ ગમે તેવા અને ટેનિસ ગમે તેવા વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર બરાબર તો ફૂટબોલ કે ફૂટબોલ ગમે છે એવા વિદ્યાર્થી બરાબર અને ટેનિસ ગમે છે એવા વિદ્યાર્થી એ બેનો ગુણોત્તર તો ફૂટબોલ કેટલાને ગમે છે તો કે 6 જણાને તો અંશમાં 6 ટેનિસ કેટલાને ગમે છે એ તમને નથી ખબર તો હવે આપણે જોવું પડશે કે 6 જણાને ફૂટબોલ ગમે છે 12 જણાને ક્રિકેટ ગમે છે તો 12 અને 6 કેટલા થાય 18 તો 30 માંથી 18 આપણે બાદ કરવા પડે ને કારણ કે એવું લખ્યું છે કે બાકીનાને ટેનિસ ગમે છે બરાબર તો ટેનિસ કેટલાને ગમે છે એ આપણને નથી ખબર આપણે શોધવું પડશે બરાબર તો 30 માંથી 18 જાય તો કેટલા આવે 12 તો ટેનિસ કેટલાને ગમતું હોય 12 જણાને તો 6 ના છેદમાં 12 આપણે છેદ ઉડાડશું તો જવાબ આવશે 1 ના છેદમાં 2 એને ગુણોત્તર સ્વરૂપે કઈ રીતે લખી શકાય તો કે 1 જેમ 2 કેમ લખાય 1 જેમ 2 ઓકે આટલું ક્લિયર નેક્સ્ટ એવું કીધું છે બીજું જ છે એવું કે ક્રિકેટ ગમે તેવા વિદ્યાર્થી અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર તો ક્રિકેટ કેટલાને ગમે છે તો કે 12 જણાને કુલ વિદ્યાર્થી કેટલા છે તો કે 30 બરાબર છેદ ઉડાડશો તો 6 2 12 6 5 30 6 6 ઉડી જાય તો જવાબ આવે 2 ના છેદમાં 5 ગુણોત્તર સ્વરૂપે આપણે એને લખી શકાય 2 જેમ 5 બરાબર થઈ ગયું નેક્સ્ટ દાખલો ત્રીજો તમને આકૃતિ આપી છે આકૃતિમાં અલગ અલગ આકાર આપ્યા છે બરાબર ચોરસ છે ત્રિકોણ છે અને વર્તુળ છે તો આપેલી આકૃતિ પરથી ગુણોત્તર શોધવાના છે બરાબર તો એમાં એવું કીધું છે કે ત્રિકોણની સંખ્યા અને વર્તુળની સંખ્યાનો ગુણોત્તર તો ત્રિકોણ કેટલા છે આ 1 2 અને 3 તો 3 ત્રિકોણ છે વર્તુળ કેટલા છે 1 અને 2 તો વર્તુળ 2 છેદ ઉડશે નહીં ન ઉડે તો એમનો મેનો જવાબ રાખી દો 3 જેમ 2 એનો જવાબ થઈ ગયો બરાબર નેક્સ્ટ ચોરસની સંખ્યા અને કુલ આકારની સંખ્યા ચોરસ કેટલા છે તો કે 1 અને 2 કેટલા ચોરસ છે અહીંયા તમે જોઈ લ્યો ચોરસ કેટલા છે આ 1 અને 2 અને કુલ આકાર કેટલા છે તો કે 1 2 3 4 5 6 અને 7 કુલ આકાર 7 છે બરાબર તો ચોરસની સંખ્યા 2 છે અને કુલ આકાર 7 છે તો 2 ના છેદમાં 7 છેદ ઉડતા નથી તો જવાબ આવે 2 જેમ 7 બરાબર નેક્સ્ટ વર્તુળની સંખ્યા અને કુલ આકારની સંખ્યાનો ગુણોત્તર તો અહીંયા તમે જોઈ લ્યો વર્તુળ કેટલા છે તો કે 2 છે આ 1 અને 2 અને તમને ખ્યાલ જ છે કે કુલ આકાર કેટલા છે 7 તો 2 ના છેદમાં 7 છેદ ઉડતા નથી તો 2 જેમ 7 એનો જવાબ આવશે બરાબર ચોથો દાખલો હમીદ અને અખ્તર 1 કલાકમાં અનુક્રમે 9 કિલોમીટર અને 12 કિલોમીટર અંતર કાપે છે તો હમીદની ઝડપ અને અખ્તરની ઝડપનો ગુણોત્તર શોધવાનો છે તો સૌથી પહેલાં અંશમાં તમને આપ્યું છે કે હમીદની ઝડપ છેદમાં
અખ્તરની ઝડપનો ગુણોત્તર, તો હમીદની ઝડપ કેટલી છે? તો કે 9 કિલોમીટર. છેદમાં અખ્તરની કેટલી છે? તો કે 12 છે. છેદ તમે ઉડાડો 3 તેરી 9, 3 ચોક 12, બરાબર 3 3 ઉડી જાય તો 3 ના છેદમાં 4, તો એને ગુણોત્તર સ્વરૂપે લખી શકાય 3 જેમ 4, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ગુણોત્તર અને પ્રમાણ ચેપ્ટર ખૂબ જ સહેલું છે, બરાબર. જો તમને જે રીતે રકમ આપેલું છે એવી રીતે તમારે ગુણોત્તર શોધવાનો હોય છે, બરાબર. વિડીયો ન સમજાય તો 2 થી 3 વખત જોજો, પણ ક્લિયર કરજો એટલે ખ્યાલ આવે, બરાબર. તો આજના સેશનમાં આજે આપણે 4 દાખલા અને 1 ઉદાહરણ સમજ્યું અને એની સમજૂતી થોડીક મેળવી, બરાબર. વિડીયો 2-3 વખત જોઈ સમજી અને હું જે PDF મોકલું છું એ PDFમાંથી જોઈ તમારી પાકી નોટમાં સરસ અક્ષરે લખી લેવાનું છે, બરાબર. ઓકે, બાય બાય.